હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે સકરિયાનો શાક. સકરિયાનું શાક ફટાફટ બની પણ જશે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. તો સૌપ્રથમ આપણે સકરિયા લેશું. સકરિયા મતલબ રતાળું, અમે એને રતાળું ગાજર કહીએ છીએ. તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે સકરિયાને આવી રીતે ગોલ કટ કરી લેશું. તો કટ થઈ જાય પછી આપણે એક બાઉલ લેશું. બાઉલમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખશું. પાણી નાખ્યા પછી આપણે જે સક્કરિયા સુધારીને રાખ્યા હતા તે નાખશું અને આપણે થોડીવાર માટે પલાળીને રાખી દેશું. તમે પલાળીને રાખશો તો સક્કરિયા છે તે કાળા ન પડે, એટલા માટે આપણે પાણીમાં પલાળીને રાખવાના છે. તો મેં અહીં 1/2 ટમેટું લીધું છે અને લસણ ખાંડીને રાખ્યું છે. તો થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દેશું. તો હવે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનમાં આપણે 2/2 ચમચા જેટલું તેલ નાખશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ અને જીરું નાખશું. રાઈ જીરું ફૂટી જાય પછી 1/2 ટમેટું જે કટ કરીને રાખ્યું હતું તે ટમેટું વઘારી લેશું. ટમેટું વઘાર્યા પછી લસણ ખાંડીને રાખ્યું હતું તે 1 ચમચી જેટલું લસણ નાખીશ. તો હવે આપણે ટમેટું અને લસણને બરાબર મિક્સ કરી લેશું. મેં અહીંયા ટમેટું 1/2 જ લીધું છે, કેમ કે સકરિયા છે તે ઓછા હતા. ટમેટું સકરિયાના શાકમાં બધું નાખશું તો ટેસ્ટ છે તે ખાટો આવશે, એટલે ટમેટું 1/2 જ મેં નાખ્યું છે. તો હવે સકરિયા ગાજર નાખીશ અને તેને બરાબર મિક્સ કરી લઈશ. મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ટેસ્ટ અનુસાર નિમક નાખશું. તો હવે લાલ મરચું પાવડર નાખીશ. લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર નાખી શકો છો. તો લાલ મરચું પાવડર નાખ્યા પછી આપણે ધાણાજીરું પાવડર નાખશું. ધાણાજીરું પાવડર નાખ્યા પછી હળદર પાવડર નાખીશ અને હળદર પાવડર નાખી અને બરાબર મિક્સ કરી દઈશ. મેં અહીંયા ગરમ મસાલો નથી નાખ્યો. જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. હવે આપણે ગેસને સ્લો કરી દઈશું. જો ગેસને હાઈ રાખશું તો આપણે લાલ મરચું પાવડર નાખ્યું છે તો લાલ મરચું પાવડર છે તે બળી જશે, એટલે ગેસને આપણે સ્લો જ રાખવાનો છે. મસાલો અને સક્કરિયા બરાબર મિક્સ થઈ જાય પછી આપણે 2 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું, એટલે મસાલો છે તે સક્કરિયામાં સારી રીતે ચડી જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ખોલી અને એકવાર હલાવી લેશું અને પછી આપણે તેમાં પાણી નાખશું. પાણી આપણે વધારે નથી નાખવાનું, પાણી આપણે સક્કરિયા છે તે થોડા ચડી જાય એટલું જ પાણી નાખવાનું છે. તો હવે આપણે પાણી અને સક્કરિયાને બરાબર મિક્સ કરી દેશું અને સક્કરિયા છે તે ઓવરકુક ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે થોડી વાર માટે હું ઢાંકીને રાખી દઈશ. સક્કરિયામાં પાણી નાખ્યું છે તે પાણી બળી જાય ત્યાં સુધી આપણે ઢાંકીને રાખશું. તો પાણી બળી જાય અને તેલ ઉપર આવી જાય પછી આપણે ગેસ બંધ કરી દેશું અને લીલા ધાણા કટ કરીને રાખવાના છે અને લીલા ધાણા આપણે ઉપરથી નાખી દેશું. તો તૈયાર છે આપણું સક્કરિયાનું શાક. સકરિયા મતલબ રતાળું ગાજર. તો તૈયાર છે આપણું રતાળું ગાજરનું શાક. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મેં આ રેસીપી સિમ્પલ રીતે બનાવી છે, તમે પણ એકવાર આ રીતે જરૂર બનાવજો અને તમારું આ શાક કેવું બન્યું છે તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારું શાક કેવું બન્યું છે. થેન્ક યુ.